देश की जय। ત્રવલ ડાયરેક્ટ શ્યામ દોરામાં પરોવું છું, કેમ કે જે સિંગલ લાઇનમાં જે પણ આભરણો પરોવવાના હોય છે એ હું ડાયરેક્ટ આ દોરામાં જ પરોવું છું। એના માટે દોરાના આગળના ભાગે સેજ લગાવ કરી દો, જેથી મોટી સહેલાઈથી આપણે પરોવી શકીએ। ચાર મોટી અને એક પદક એ પ્રકારથી લેવાનું છે। ત્રવલમાં આમ તો એક મોટી અને એક પદક પણ લઈ શકાય, પછી જેટલા પદકની અનુકૂળતા હોય, જેમ કે વધારે પદક હોય તો એમ કરી શકાય, ઓછા હોય તો ત્રણ મોતી, બે મોતી, ચાર મોતી એ પ્રકારથી પણ આપણે કરી શકીએ। અને છુટ્ટી રાખવી હોય તો વધારે મોતી લેવાના। અને ખાસ કરીને આપણા ત્યાં ત્રવલમાં તો પાન આકારના પદક હોય, આ જે જોવાઈ રહ્યા છે ને એ પાન આકારના પદક છે, તો ત્રવલમાં આમ તો એવા જ હોય છે। પછીથી બહુ છોટા સ્વરૂપ હોય તો આપણે જે અલકાવલીમાં ગોળ વપરાય છે પદક, એવા પદક આપણે યુઝ કરી શકીએ। બાકી આમ તો પાન આકારના પદકનો પ્રકાર છે। અને આ રીતે ચાર મોતી અને એક પદક, ચાર મોતી અને એક પદક એમ લેવાનું છે આ રીતે। તો બે મોતીમાં આ બંને બહુ નજીક થઈ જાય, વધારે પદક અને થોડી હેવી કરવી હોય તો એને નજીક લેવાના। અને આમ તો ચાર શું છે કે બંને વચ્ચે થોડો ગેપ રહે તો પદક જોવાય। હીરાની પદક હોય તો પછી મોતી વ્હાઈટ જ આવશે, પન્ના કે માણેક હશે તો વચ્ચે વચ્ચે લાલ અને લીલા પણ, જેમ કે પન્નામાં ગ્રીન અને માણેકમાં રેડ મોતી, એવો પ્રકાર લેવાય। તો આમાં સીધું પરોવવાનું જ છે। આ રીતે પરોવાઈ જાય પછી અહીંયા ડબલ ગાંઠ મારી દેવાની। ત્રવલ ઉત્સવોમાં આમ તો આવે, ઘણે ઠેકાણે નિત્યમાં પણ આવતી હોય। ત્રવલ શૃંગાર થઈ જાય શ્રી અંગના, પછી ઉપરથી હાંસ ધરાય અને હાંસની નીચે ત્રવલ આવે। તો ઉત્સવોમાં તો ત્રણ, પાંચ, સાત, નવ એમ જેમ જેમ ભારે ઉત્સવ અને જેમ ઠાકોરજીના શ્રીઅંગમાં અવકાશ હોય એ પ્રકારથી ત્રવલોનો ક્રમ ધરાય છે। અને ઉષ્ણકાલમાં ઘણી વખત હાંસ નથી ધરાતી નિત્યમાં, તો પછી ઉષ્ણકાલમાં જો ઉત્સવો હોય ને તો હાંસ નથી ધરાતી, એની જગ્યાએ ત્રવલ પણ આવે એવો પણ ક્રમ છે। ઉષ્ણકાલમાં મોતીની ત્રવલો હોય, એટલે કે પદક પણ મોતીના હોય અને હીરાના પદક ઉષ્ણકાલમાં ધરાય, તો ઉષ્ણકાલમાં એટલી ત્રવલો પણ ધરતા હોય છે, હાસ નથી ધરતા। અને શ્રી મસ્તક ઉપર પણ ત્રવલ ધરાય, ત્રવલ જે કુલે હોય કુલેની ઉપર લર આવે, લરની ઉપર પણ એક, ત્રણ, પાંચ એમ જેમ જેમ પ્રકારથી અવકાશ હોય એ પ્રકારથી ત્રવલો શ્રી મસ્તક ઉપર પણ ધરાય ઉત્સવોમાં। એ રીતે શ્રી વલ્લભા દેશ કે જે